कैसेट ना संगीत प्रेमियों ने स्टूडियो सिद्धार्थ ना नमस्कार। नानकड़ू एवं खोबा जेवड़ू गाम वीरपुर एमा प्रधान ठकर करी अन एक लुवाणा रिये पोते बे भाई पोते मोटा अने नानो भाई एनु नाम वालजी हतु। पण प्रधान ठकर एम कहेवाय छे के परमात्मा ना भक्त हता एटलू नहीं पण एमने घरे थी राजबाई ई तो पति परायण हता पति ने पगले पगले जीवन जीवूं आवूं नक्की करी अने जेम जिनमां होय एम पोते ईश्वर नु स्मरण करे छे। बे माना नीतिवान बहु सामान्य वेपारी पण नीति थी जीवता था। बे भाई नोखा थिया प्रधान ठकर पोताना सामान्य व्यवहार नी मालिपा जीवन गुजारे छे ईश्वर भजन करे छे पोताने एक दीकरो एनु नाम बोगाभाई हतु। तेवामा एक दिवस अयोध्याना एक रघुवीर दास करीन एक संत आंगणे पधार्या द्वारकानी जात्राए गया छे। वीरपुर गामना पादरी मालीपाई संत एटलू बोल्या के भाई रोकावू छे कोई श्रद्धावान भक्त होय तो मानसो एटलू कीधु बापू हाँ अमारे त्यां प्रधान ठकर करीने रहे छे लुआणा गृहस्थ छे खूब ज दयालु छे त्यां आप पधारो। संत नु आवुं जोई बे माणहाना हयानी मालिपा आनंद उभराणो अमारे त्यां संत पधार्या छे स्वागत कर्युं स्वागतनी मालिपा भोजन करायू पोताना दीकरा ने बोलावी संत ने पगे लगाड्यो संत ना मोढ़ा माथी शब्द निकला मां तारो आ दीकरो तो साधारण स्थिति मां जीवशे पण मां हवे पछी तने जे दीकरो जन्मशे ने ई नवखंड मां नाम राखशे मां दीकरो तमारू कुल उजलू करशे मां हवे पछी जे दीकरो जन्म लेहे शब्द संतना मोढ़ा माथी निकल्या आशीर्वाद दई अने संत हालता थया अने खरे खरी संतना शब्दो साचा पड्या भाई साचो संत ज कहेवाय कि जे मोढ़ा माथी निकल्यू होय સાચું પડે। સંવત 1856 ના કારતક સુધી સાયતમને સોમવારે બીજા પુત્રનો જન્મ થયો પણ ભાઈ યોગ એવો બન્યો કે ભગવાન રામચંદ્રજી જે નક્ષત્રની માલિપા જન્મા ઈ જ નક્ષત્રની માલિપા આ દીકરાનો જન્મ થયો અને એ દીકરો ઈ संत शिरोमणि भक्त जलाराम नानपण थी महा तेजस्वी जुओ ता एम कहवा छे के ईश्वरी तेज देखाय अपने त्यां एम कही छे के पुत्रना पग पारणे माने दीकरो वालो बहु माने तो हौ दीकरा वाला होय पण आ दीकरानी ऊपर एने અનોધા હેત હતા ભાઈઓ। પછી એક ત્રીજા દીકરાનો જન્મ થયો એ દીકરાનું નામ દેવજી હતું
એ પ્રમાણે સતીને ત્રણ દીકરા થયા અને ત્રણ દીકરીઓ થઈ. ઈશ્વર ભજનની માલિપા જેને જીવન જીવવું છે, આશરા ધર્મ જેને હાચવવો છે, એમાં એકવાર ગિરનાર તરફથી એક વૃદ્ધ સંત આવ્યા. બુઢી મૂર્તિ ગામના પાદરમાંથી માહિતમાં પૂછતા પૂછતા એમ કહેવા જ એક પ્રધાન ઠકરને ઘરે આવ્યા. ઘરે આવી રાજભાઈ માયાનું સ્વાગત કર્યું, ભોજનની તૈયારી કરી. વૃદ્ધ સંત એટલું બોલ્યા, માં માં મારે જમવું નથી. સંતના શરીરની માલિપા ઈશ્વરી તેજ હતા, અવતારી મૂર્તિ હોય એમ માં એમ કહેવા છે કે ભરી ભરીને સંતના દર્શન કરે છે, આગ્રહ કરે પ્રભુ જમી લ્યો. ના માં જમવું નથી, મારે તારા બીજા દીકરાના દર્શન કરવા છે. માં તારા બીજા દીકરાને બોલાવીને મારે એના દર્શન કરવા છે. એક સંત બુઢી મૂર્તિ રાજભાઈ માને કરગરે છે. માં એમ કે છે કે બાપુ પેલા હરિહર કરી લ્યો, જમી લ્યો. ના માં જમવું નથી, મારે તારા બીજા દીકરાના દર્શન કરવા છે. સંત આગ્રહ કરે છે, માં જમવાનો આગ્રહ કરે છે રાજભાઈ માં. એવામાં જલારામ રમતા 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 ફળિયામાં થઈને ઓહરીમાં ચડ્યા ને સંતને દંડવત પ્રણામ કર્યા, હાથ જોડ્યા. સાધુના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બેટા મને ઓળખ્યો, બેટા મને ઓળખો. એ શબ્દ નીકળવું જલારામને દાંત કાઢવા. જલારામે દાંત કાઢ્યા, દંડવત પ્રણામ ફરીવાર કર્યા, હાથ જોડીને ઉભાર્યા. સંત હામે જોઈ જોઈ પાછા વળી અને હાલતા થયા. પણ પછી એમ કે છે સંત અદ્રશ્ય થઈ ગયો. આ બનાવ માય નજરો નજર જોયું, વિચાર કર્યો. અયોધ્યાના સંતના શબ્દો યાદ આવ્યા, રઘુવીર દાસજી યાદ આવ્યા. માને વિચાર થયો, બસ મનોમયને હરખાવા માંડી, મનોમયને આનંદ ઉભરાણો. વાત કોઈને કરી નહીં, માય હંગરી રાખી. અને આ બનાવ બિના પછી જલારામને જેમ પૂર્વ જન્મનું જ્ઞાન થયું હોય ને એમ એની રેણી કેણી ફરી ગઈ. ભાઈ પોતે હાલતા ચાલતા બેહતા ઉઠતા બાસ મોઢામાંથી એક જ શબ્દનો રણકાર, સીતારામ સીતારામ સીતારામ, રામ રામ રામના રણકાર આવે. બસ ક્ષણે ક્ષણે દગલે ને પગલે કામ કરતા કરતા હાલતા ચાલતા બસ સીતારામ રામ સીતારામ રામ શબ્દ નીકળે છે. 14 વર્ષની ઉંમર જ્યાં જલારામની થઈને પિતાએ યજ્ઞપવિત સંસ્કાર આપ્યો. ગામડાની નિશાળમાં થોડું ઘણું ભણ્યા છે, ભણવાની આટલી બધી સગવડતા નહીં. અભ્યાસ છોડી દીધો. પિતાએ જલારામનો સંબંધ કર્યો આટકોટની માલિપા. આટકોટ ગામના ઠકર પ્રાગજી સોમિયાની દીકરી વીરબાઈ સાથે જલારામનો સંબંધ કર્યો. આ વાતની જાણ જલારામને થઈને એને વિનયથી પિતાને કીધું, પિતાજી મને સંસારની ખટમાળમાં નાખો માં બાપુ. કારણ જેને ઈશ્વરમય જીવવું છે એને સંસાર દોયલો લાગ્યો. જલારામ ના પાડતા તા, સમજદાર કાકાએ વાત કરી, બેટા સંસાર ખરાબ નથી હોતો. વાલજી કાકાએ જલારામને સમજાવે છે, બેટા ભગવા પહેરે જ સંસાર એમ કહેવાય છે કે પ્રભુ મળે એવું નથી, સંસારમાં પરમાત્મા મળે છે.
ગ્રસ્તાશ્રમની માલિપા પણ રહી અને પરમાત્માને મેળવી શકાય છે એ સમજણ જ્યારે કાકાએ આપી ત્યારે જલારામ હા પાડે છે। ગ્રસ્તાશ્રમની માલિપા રહીને પણ પરમાત્મા મેળવી શકાય છે એ વાતને ખરેખર સંત જલારામે સાચી પાડી ભાઈ। પરમાત્માને મેળવવા માટે સંસાર ત્યાગવો એવું ક્યાંય લખ્યું નથી એ વાતને સાબિતી કરી બતાવી। પોતે સાધુ સંતની સેવા કરે અનહદ સંતો અને સાધુ ઉપર પ્રેમ। જલારામ ક્યાંય સાધુ સંતને જોવે ગમે કામ મૂકીને હળી કાઢે પણ લગ્ન થયા પછી સાધારણ સ્થિતિની માલિપા વ્યવહાર ચલાવવો આ તો ગમે એ સંતને બોલાવી વસ્ત્રનું દાન આપી દે અન્નદાન આપી દે જે કાંઈ માગે એ આપી દે। એકવાર પિતાએ કીધું બેટા આપણે સાધારણ સ્થિતિના માણસ છીએ આપણો માનમાન વ્યવહાર હાલે છે દીકરા તું આમ બધાને આપી દે આપણે કેમ પૂરું કરી શકીએ દીકરા। પિતાના શબ્દો સાંભળીને જલારામ જવાબ આપે છે બાપુ તમારી વાત તો બહુ સાચી છે હું સમજી શકું છું પણ મારાથી રહેવાતું નથી બાપુ। જે કોઈ મારી પાસે માગે એને હું ના ન પાડી શકું અને અંતે પિતાએ એટલું કીધું દીકરા તો એમ કર જુદો થઈ જા તારે તારી રીતે દાન પૂન દઈને વર્તવું હોય તો એવી રીતે જીવજે દીકરા। પિતાની આજ્ઞા માથે ચડાવી જલારામ જુદા થયા। પિતાજી નોખા થયા એ શબ્દ વાલજી કાકાને ખબર પડી એટલે પોતાને સંતાન નહીં એટલે જલારામને પોતાની દુકાનમાં રાખ્યા પણ પોતાને પેટ સંતાન નહીં એટલે જલારામ ઉપર એને અનહદ પ્રેમ। સંત જલારામનો ઉદ્દેશ જ એક હતો કે બસ પ્રાણી માત્રનું ભલું કરવું। સાધુ સંત હોય દુખિયા હોય નોધારા હોય એને બને તો મદદ કરવી અને હારોહાર પરમાત્માનું સ્મરણ કરવું આ જ એના જીવનનો ધ્યેય હતો। દુકાને કોઈ સાધુ સંત આવે ને જે માગે એ આપી દે પણ બજારમાં એક વાણિયો વેપારી હતો એ આ ચિત્ર જોયા કરે અને વિચાર કર્યા કરે કે વાલજી કાકાની દુકાનનું દિવાલું કાઢશે જલ્યો હો કાઈ દુકાનમાં રહેવા નહીં દે આ તો કોઈ પણને આપી દે છે એ મનમાં મનમાં વિચાર કર્યા કરે આ જોયા જ કરે ને અહીંયા એક બે સાધુ રોજ રોજ ઊભા જ હોય માગણી કરતા હોય જલારામ દેતા હોય। એક દિવસ સવારનો પોર બધા વેપારીઓ પોતાની દુકાનો ખોલે છે સાફસૂફ કરે છે 10-12 સંતોનું ટોળું એમ બજારની માલિપા ટેલ નાખે છે કોઈ એમાં ધ્યાન દેતું નથી। એમાં એક વેપારી એટલું કીધું કે બાપા આ નાકાને સામે જે દુકાન છે ને એ જલારામની દુકાને જાઓ ન્યા તમને કંઈક દેહે। સંતોનો સમાજ જલારામની દુકાને આવી કીધું શેઠ એ શેઠ શબ્દ સાંભળી દુકાનનું કામ પડતું મૂકી પ્રણામ કર્યા આવકારો આપ્યો બેહાડ્યા હું શું સેવા કરી શકું આપની। ગોકુળ મથુરાથી આવીએ છીએ દ્વારકાની જાત્રા કરી પ્રભાસ પાટણ જવું છે અમારે પાકો સીધો જોઈએ છે આપ સગવડતા કરી આપો તો। બધું કામ પડતું મૂકી સંતોને કીધું આપ બેહો હું હમણાં વ્યવસ્થા કરું છું। પાકો સીધો તૈયાર કર્યો લોટ દાળ ચોખું ઘી પરચુણ વસ્તુ જે કાંઈ જોઈએ એ આપી। વેપારી વાણિયો આ ચિત્ર જોવે એને એમ થયું કે આજ હું વાલજી કાકાને કહી દઉં એ ગડગડતી દોટ મૂકી કીધું વાલજી કાકા હાલો હું તમને બતાવું જલારામ સાધુને બધું દઈ દે છે। વાલજી કાકાને લઈને વેપારીને આવું અને સંતોથી નહીં ઉપડે એટલે
હાળિયામાં ગોળના ભીલા હતા. દુકાનમાંથી એક લોટો આપ્યો, એમાં ચોખ્ખું ઘી લઈ અને ઉતારે મૂકવા જતા હતા અને વાલજી કાકાએ પડકારો કર્યો, ચલા જલિયા ઉભો રે, ક્યાં જાશો ઉભો રે. વાલજી કાકા દોડતા આવે, અરે ઓલો વેપારી વાણિયો આવે, બીજા 10-12 માણા આવે. જલારામે એટલો વિચાર કર્યો, બસ હવે શું થાય છે મારું, રામનું સ્મરણ શરૂ કરી દીધું. વાલજી કાકાએ કીધું, એલા ક્યાં જાસ, હું છે તારી પાસે. કાકા આમાં કાંઈ નથી, મને આ બધી વેપારી વાણિયાએ વાત કરી, ખોલ આ તારા ફાળિયામાં હું છે. કાકા એમાં તો છાણા છે, એમાં તો કાકા છાણા છે. ખરેખર એમ કહેવાય છે કે ફાળિયું ખોલતા એમાં છાણા હતા. આ લોટામાં એમાં કાકા પાણી છે, જોયું તો ખરેખર પાણી હતું. વાણિયાએ વિચાર કર્યો કે હું જોઉં એમ ગોળના ભીલા હતા, વસ્તુ હતી, પાકો સીધો હતો, ઘી હતું. યાદ આવ્યું, વિચાર કર્યો, લુગડું 10 વાર આપ્યું છે ને, દુકાને જઈ લઈ જાઉં, ત્યાં તો આ સાધુડાએ કઈ જંતર મંતર નહીં કર્યું હોય ને. દુકાને જોયું તો લુગડું ઓછું નહોતું થયું. વાણિયાએ મનોમન પશ્ચાતાપ કરી, પ્રાર્થના કરી. વિચાર કર્યો, ઓહો આ તો ચમત્કાર ગણાય ભાઈ. વાલજી કાકાએ એટલું કીધું, જા બેટા વેલો આવજે સાધુને મૂકીને. પણ તે દિવસથી જલારામને એમ થઈ ગયું, બસ આ જંજાળમાં હુકામે પડવું જોઈએ, આ સુકામે જોઈએ, આ હરિસ્મરણ કરું નહીં, આ તો મારા નાથે મારી લાજ કાઢી, મારા વાલાએ મારી લાજ રાખી, મારા પ્રભુએ મારી લાજ રાખી. અરે નોધારાના આધાર, ગરીબના બેલી, અસરણના શરણ, તારી જય હો કરી જલારામ નાચવા માંડ્યા. વિચાર કરે છે, હવે ભગવાનનું ભજન કરવું બસ. જલારામ દુકાને બેહે પણ ઉદાસ મન હોય છે. એકવાર કાકાએ કીધું, બેટા તને કઈ ખોટું લાગ્યું? ના કાકા, મને ખોટું નથી લાગ્યું, પણ મારી ઈચ્છા જાત્રા કરવાની છે, જો તમે રજા આપો તો. પરમાત્માને પ્રાર્થના કરે છે, ઈ વખતની માલિપા જાત્રાએ નથી જવું એમ કાકાએ સમજાવ્યું, પણ પોતાના પત્નીએ, પતિ પરાયણ હતા, પોતાનો પતિ રાજી રહે એમાં જ પોતે રાજી. ભગવાન ઉપર વિશ્વાસ રાખીને એમ કહેવાય છે કે જાત્રાએ ગયા, ગોકુલ, મથુરા, અયોધ્યા, કાશી એવા બધાની સ્થળોની જાત્રા કરતા કરતા પરિવાર વીરપુરમાં આવ્યા. ભક્તિમય જીવન જીવે છે, પણ હવે તો જુદા થયા એટલે કાંઈ નથી, શું કરવું. પણ મનમાં એક વિચાર આવે છે કે કંઠી બાંધીને ગુરુ તો કરું, ગુરુ વિના જ્ઞાન કોણ બતાવશે. અમરેલીની પાસે ફતેપુરના બોજલરામને મળી અને ગુરુ ધાર્યા કંઠી બાંધી. પણ કંઠી બાંધી બોજલરામ સમર્થ સાધુ હતા, એમના પગમાં પડી અને જલારામે એટલું કીધું, ગુરુદેવ મારી એક ઈચ્છા છે, મારે સદાવત ખોલવું છે. વાત સાંભળી ગુરુદેવ ખુશ થયા, બોજલરામ આશીર્વાદ આપ્યા, ખુશીથી બેટા સદાવત ખોલો, અન્નનું દાન કરો, તમારો ગૃહસ્થાશ્રમ નિભાવો બેટા, સાધુની સેવા કરો, તારી મનોકામના પૂર્ણ થશે બેટા, મનોકામના પૂર્ણ થશે, તને કોઈ જાતની ન્યૂનતા નહીં આવે, તું અમર નામના મેળવીશ,
જલારામ તને અમારા અંતરના આશીર્વાદ છે। ગુરુદેવ ના અંતરના આશીર્વાદ મેળવા જુદા થઈ અને રહે છે પણ નિર્વાહ કરવા માટે શું કરવું। જલારામ અને વીરબાઈ ખેડૂતોને ન્યાય મજૂરીએ જાય છે, ખેડૂતોના મોલ લડવા માટે જાય છે, એમાંથી જે કાંઈ મળે એમાંથી નિર્વાહ ચલાવે છે। એકવાર જલારામ એમ કહે છે, ભંડારી આ 40 માપા દાણા વૈધા આપણે ખાવા માટે તો બે જ માણા છી અને હજી આપણે કામ કરી હગીએ એમ છી, 40 માપા દાણાનું શું કરશું આપણે। પણ અર્ધાંગના માં વીરબાઈ એટલું બોલ્યા, ભગત તમારા મનની વાત હું જાણી ગઈ છું, તમારા મનમાં જે છે ને એ હું સમજી ગઈ છું, એમાં મને પૂછવાનું ન હોય, ભગત ટુકડો દેવો શરૂ કરી દો, રામ આપણી લાજ રાખશે। વાલો મારો આપણી લાજ રાખશે, નોધારાનો બેલી લાજ રાખશે, ભગત ગરીબોને ટુકડો દેવો શરૂ કરી દઈએ। જલારામને આટલું જ જોતું હતું, ખૂબ રાજી થઈ ગયા। ગુરુનું સ્મરણ કરી સંવત 1876 માં મહાસુદ બીજના રોજ વીરપુર ગામની માલિપા જલારામે સદાવત શરૂ કર્યું। અન્નનું દાન કરવું, સંતને જમાડવા, જલારામ અને વીરબાઈ માં એમાં ઓતપ્રોત થઈ ગયા ભાઈઓ। એક દિવસ એક સંત આવ્યા, રામને ભરોહે જે કામ શરૂ કરો ને એમાં સંતની પ્રેરણા મળતી રહી ભાઈ। સંતે આવ્યા અને જલારામને એટલું કીધું, આ લાલજીની મૂર્તિની શુદ્ધ ભાવનાથી સેવા કરજે ભાઈ, રીધી સીધીની માલિપા કોઈ દી ઓટ નહીં આવે, અને તારા આશ્રમની માલિપા હનુમાનજીની મૂર્તિ છે, આજથી ત્રીજે દિવસે તને દર્શન દેશે, એમની પણ સેવા કરજે, ભંડાર અખૂટ ભર્યા રહે। જલારામ ઈ સંતના આદેશ પ્રમાણે વચનો પ્રમાણે પ્રણામ કરી લાલજીની મૂર્તિને પધરાવે છે, પૂજા કરે છે। જીજ્ઞાની માલિપા આશ્રમની માલિપાથી હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ, એમનું પણ મંદિર બંધાયું, લાલજીનું મંદિર બંધાયું। મન વચન કર્મથી અવિરત એની સેવા કરે છે। એક પછી એક સંતો આવે છે, અભ્યાગતો આવે છે, દુખિયા આવે છે, અન્નના ભૂખ્યા આવે છે, એને પેટ ભરી અને અન્નનું દાન કરે છે। પણ જેમ જેમ નામના વધતી ગઈ એમ અભ્યાગતો ગરીબો સાધુ સંતો આવતા ગયા, પછી તો મૂંઝવણે પડવા માંડી, કારણ કઈ નક્કી નહીં કેટલા અતિથિ આવશે, કેટલા સંતો આવશે। વીરબાઈ માં એક વાર એટલું બોલ્યા, ભગત મૂંઝાશુમાં હો, આપણો રામ આપણી લાજ રાખશે, આપણો પરમાત્મા આપણી પત રાખશે, લ્યો આ દાગીના વેચી નાખો, હોનાને ઘરમાં હું કામ રાખવું જોઈએ, ભગત આપણે હોનું નથી જોતું, લ્યો આ દાગીના વેચી નાખો। દાગીના વેચી અન્નનું દાન શરૂ કર્યું છે, પણ એમ કહેવાય છે કે પછી તો ભક્તિને પાખું આવી ગઈ, જલારામ ભગતની પ્રશંસા ઠેક ઠેકાણે મંડી થવા,
વીરપુર દરબાર સાહેબ ભક્તની ઉપર ખુશ થયા. જગ્યાની માલિપા બે સાતીની જમીન આપી, એક વાડી આપી, પોતાના રાજમાં એને માણા અને માપા બાંધી લીધા. અને હિંમત આપી, ભગત ભક્તરાજ કોઈની મૂંગા ગુંજાય શોમાં? જલારામ એટલું કે, બાપા મૂંજવાનું શું હોય, મેં તો રામને ભરો એ શરૂ કર્યું છે. મારો રામ લાજ રાખશે, મારો નાથ મારી લાજ રાખશે, પણ સતને કસોટી છે ભાઈ. સંતપણા દોઈલા છે, સંતપણા હેલા નથી. ધર્મનો રાહ, નીતિનો રાહ એ તો કાંઠાથી ભર્યો છે. એમાં તો ઠેક ઠેકાણે ડગલે ને પગલે અગ્નિની પરીક્ષાઓ માંથી પાસ થવાનું હોય. સંતોને પગે લાગે, સાધુઓને પગે લાગે, ગરીબ ગુજારો હોય એને પોતે પીરશે. બીરબાઈમાં ભંડારની માલિપા રોટલા ઘડે, પણ સાધુ સંતો વ્યાગતો જમીન જાય ત્યારે એને એવો આનંદ થાય કે વાચા બંધ થઈ જાય ભાઈ. પણ એમાં એક વાર એવું બન્યું, એક કસોટીનો દિવસ એવો આવ્યો કે જેનું વર્ણન ન થઈ શકે, દુઃખનું વિપતનું એવો એક દિવસ આવી પડ્યો. સંવત 1886 ની સાલ હતી. જગ્યામાં એક વૃદ્ધ સંત આવ્યા. જગ્યાને દરવાજે આવી અને પડકારા કરે છે, બૂમો પાડે છે, ક્યાં છે જલો ભગત, જલારામને કોક બોલાવો. શબ્દ સાંભળી અને જલારામ હળી કાઢીને ગયા, બાપુ પધારો આશ્રમમાં. પગે લાગ્યા, સંતે આશીર્વાદ આપ્યો, બાપુ હવે જમી લ્યો. સંત એટલું બોલ્યા કે ના, જમવું નથી, મારે જવું છે ગિરનાર, પણ હું તો તારી નામના સાંભળીને આવ્યો છું. મૃત શરીર છે, આખો દેહ ડગમગે છે, હાથમાં જોલી ધોકો છે. ના બાપુ, જીમ્યા વિના ન જવાય. ના જલા, મારે જમવું નથી, મને જવા દે, હું તો તારી નામના સાંભળીને આવ્યો તો, મારે વયું જવું છે. ના બાપુ, હું તમને જીમ્યા વિના નહીં જવા દઉં. જલારામ બાવડા પકડી પકડી પગમાં પડી પડી અને કરગરે છે. સંત રોકાતા નથી. જલારામ એટલું બોલ્યા, પ્રભુ આપને જે જોઈએ હું આપું, જે જોઈએ એ લાવી દઉં, પણ હું તમને હરિહર કર્યા વિના નહીં જવા દઉં બાપુ. સંત એટલું બોલ્યા, મારે કાંઈ જોતું નથી, બસ મને જવા દે, મારે ખાવું નથી, મારે જમવું નથી. પણ ચિત્ર એવું એમ કહેવાય છે કે વીરપુરમાં મળ્યું દેખાવા, પ્રકૃતિની માલિકા અસર થઈ ગઈ. એક ભક્તરાજ પગે પડે છે, એક સાધુ કસોટી લેવા માટે આવ્યો છે, એ ખાધા વિના જવાની ઉતાવળ કરે છે. પણ જલારામને વનસ્પતિ પ્રકૃતિ ધરતીનું હવામાન એમ કેતું હોય, પરમાત્માની આકાશવાણી જેમ ચેતવતી હોય ને, કારણ કે પરમાત્મા તો આજ કસોટી કરવા આવ્યો છે, એટલે અનેક રૂપે એમ કહેવાય છે કે એની પરીક્ષા કરે છે. એક એવો અવાજ સંભળાય છે કે જલારામ વિચારજે, સમજી વિચારીને કેજે, કારણ એ જલા તાર બારણે એવું બો છે, એક જટાધારી રે એ જોગી રો આયો જાચવા રે,
કૃપાથી જેમ શબ્દો સંભળાતા હોય એમ કહે છે ભાઈ તમે કયોઈ કરવા તૈયાર છો સંતના પગમાં પડી વીરપુર ના પાદરની માલિપા કલ્પના તો કરો વિચાર તો કરો એ કેવું ચિત્ર આવ્યું હશે અને સંત એટલું બોલ્યો તો જલારામ વિચારીને કેજે હો હું માગું એ આપીશ હા બાપુ તમે જે માગો એ આપીશ મનુષ્ય ધારી છું મારા ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખીશ તમારી માગણી ન પૂરી કરું તો હું ન જીવી શકું પ્રભુ જે જોઈએ તે માગો સંત નજરો માંડી માંડીને એમ કહે છે જલારામ વિચારજો માગવું માગવું કેવું હેલું છે જલારામ દેવું દોયલું પડે ની હો પ્રભુ શું કામ ઢીલ કરો છો જે જોઈએ માગો હું આપવા માટે તૈયાર છું પણ બાપુ મારે આંગણેથી હું તમને અન્ન ખાધા વિના નહીં જવા દઉં અને સંતની નજર બદલી પ્રકૃતિ બદલી અને એ સંતના મોઢામાંથી શબ્દ નીકળ્યા જલારામ માગવાનું કહેતો હો તો હું તારી સ્ત્રી માગું છું મને ગડપણ આવી ગયું છે હું આલી હકતો નથી મારું જીવવું દોયલું થઈ ગયું છે હું તારી સ્ત્રી માગું છું વાતાવરણની માલિપા એમ કહેવાય છે આહકારા મીડા થવા પણ જલારામ જોગી સરળતાથી પગમાં પડી દે પ્રભુ પ્રભુ આ માગવા હારુતીને એટલી વાર લગાડી પ્રભુ એમાં શું મોટી વાત છે હમણાં આપને આપું છું
વીરબાઈ માં તો ભંડારમાં હતા, રોટલા ઘડતા હતા. ત્યાંથી બોલાવ્યા, દેવી દેવી તમારું કામ પડ્યું છે. સતી આવીને એટલું બોલ્યા, પ્રભુ આપ જે કયો કરવા તૈયાર છો, મારું એવું શું કામ પડ્યું છે? દેવી અજોગ્ય તમારી માગણી કરી છે, સંતે તમારી માગણી કરી છે, તમારે એમની આરે જવું પડશે, એમની સેવા કરવી પડશે. સતી વીરબાઈ માં એટલું બોલ્યા, ભક્તરાજ તમારી આજ્ઞા હોય તો હું જવા તૈયાર છું, તમારી આજ્ઞા તો મારે પરમાત્માની આજ્ઞા, ભક્તરાજ હાલો હું તૈયાર થાઉં છું. સંતને એમ કે છે કે પ્રભુ આપની માગણી હું પૂરી કરું છું. માં વીરબાઈ હાલતા થયા વીરપુર માંથી, હાલતા હાલતા છેલ્લી દ્રષ્ટિ જતી જોગી જલારામ હામે કરી, આંખમાં પાણી આવી ગયા. જલારામ એટલું બોલ્યા, કેમ સતી અહીં થડકી ગયું? ના પ્રભુ, હું તમારું અર્ધું અંગ છું, મારું અહીં થડકે નહીં, પણ મારી આંખમાં આહુણા એક વાતના એવા છે પ્રભુ, આજ દિવસ સુધી જો મેં તમારું ક્યાંય દિલ દુભ્યું હોય તો મને માફ કરજો પ્રભુ, મને ક્ષમા કરજો. હવે આજથી તો હું તમારા ચરણ માંથી જુદી પડું છું, મને માફ કરજો, મને ક્ષમા કરજો. મહારાજ મારો કોઈ અપરાધ હોય, તમારા વચનનો મારાથી ભૂલમાં અનાદર થઈ ગયો હોય તો ભક્તરાજ મને માફ કરજો. સંત ધ્રુજવા માંડ્યો ભાઈ, એને એમ થઈ ગયું કે ઓહો. જલારામ એટલું કે છે, દેવી માફ કરવાનું ન હોય, તમે તો જીવન ધન્ય કરી બતાવ્યું છે. ના 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 સતી, માફી માગો, માં તમે તો તમારો ધર્મ બજાવો છો, તમે મારી આજ્ઞા માની મારું વેણ ઉઠાવ્યું નહીં ને, એ તો આપણું ઉજલું કુળ થાય એવું તમે પગલું ભર્યું છે દેવી, એમાં માફી ન માગવાની હોય. આજથી હવે મારી ઉપરથી મનને વાળી લેજો, ધ્યાન ખેંચી લેજો, આ એક સંતની અવિરત સેવા કરજો, એમને ક્યાંય ઓછું ન આવે એવું જીવન સતી એમની હારે જીવજો. તમે જાઓ, ભગવાન તમને સુખી કરે. સંતની સાથે વિદાય લ્યો. સંત હાલતા થાય છે, પણ હયું થડક ઉથડક થડક ઉથડક થાય, કારણ સૌરચનો એક સંત ઘણું કરી શકાય ભાઈ, દાન દઈ શકાય, પણ અર્ધું અંગ આપવું, સ્ત્રી આપવી બહુ દોયલું, પણ સંત વીરબાઈ માને લઈ અને હાલતા થયા, પણ બરાબર હજી બે કે ત્રણ માઇલ સુધી પહોંચ્યા છે વીરપુરના હિમાડાની માલિપા છે, ત્યાં સતાધારની જગ્યામાં આપા ગીગાના મંદિરની માલિપા, એની મેળે મેળે નોબતું મંડી વાગવા, નગારા મીના વાગવા, નોબતું વાગી નગારા વાગ્યા, સતાધારના મંદિરની માલિપા જણેરાટી બોલી, સંતો સંન્યાસીઓ ફકીરો જે કઈ જાત્રાળુ આવ્યા હતા એના હયાન ડગી ગયા. ઓ, એને એમ થયું, શું ચમત્કાર થયો, આ આ શું થયું? હલચલ મચી ગઈ, એકબીજાને હામું જોઈ કોઈ પૂછી હકતા નથી, એમાં હળી કાઢીને આપા ગીગા પાસે આવીને કીધું, બાપા આપા આવો તો ખરા, ગજબ થયો, મંદિરની માલિપા એની મેલે મેલે નોબતું વાગે, નગારા વાગે છે આપા.
તમને કઈક સમજાવો તો ખરા. આપા સંત આપો ગીગો એક શબ્દ બોલતો નથી પણ દાંત કાઢે છે. એને હસવું આવે છે. પગે લાગી લાગીને કે છે કે આપ ખુલાસો તો કરો મહાપુરુષ, આ શું થયું? આ ઓચિતાના નગારા વાગ્યા, જાલરૂ વાગી, નોબતું વાગી. સતાધારના સંત આપા ગીગા જવાબ આપે છે, ભાઈ નોબતું જ વાગે ને, નગારા વાગે ને, વીરપુર ની માલિપા જલો ભગત આજ મોજું માણે છે. બાપ મોજું માણે છે. આજ વૈકુંઠ નો નાથ વીરપુર માં પધાર્યો છે બાપા. જલો ભગત તો ભવસાગર તરી ગયો ભાઈ, ભવસાગર તરી ગયો. નોબતું વાગે બાપા, એની જાલરૂ વાગે, એના વધામણા થાય. વૈકુંઠ નો વાલો જે આંગણે પધારે એના સ્વાગત નો થાય ભાઈ. આપા ગીગા વીરપુર ની દશામે જોઈ હાથ જોડી પગે લાગે છે, વાહ જલારામ, વાહ જોગી, વાહ ભક્તરાજ. બિરદ ને ઉદલા કર્યા બાપ, બિરદ ને ઉદલા કર્યા. દાંત કાઢે છે, વીરપુર ની જય સામે જોઈ હાથ જોડે છે, ધન્યવાદ આપે છે. અને અહીંયા સતી ને લઈ અને સંત હાલ્યા જાય છે. હજી તો ત્રણ ચાર માઇલ ગયા જંગલ ની માલિપાઈ, સંત એટલું બોલ્યા, સતી અહીંયા બેહજો, તા હું હમણાં આવું છું. આ જોલી અને આ ધોકા નું ધ્યાન રાખજો, હું હમણાં આવું છું. સતી એટલું બોલ્યા, પ્રભુ જંગલ છે, વેલા આવજો, હું અહીં બેઠી છું. જોલી અને ધોકો મૂકી સંત હાલતા તો થયા. ધન્યવાદ છે સૌરાષ્ટ્રની શક્તિઓને, ભારતની સ્ત્રીઓને. અને ખરેખર આટલા બધા સંકટ હોવા છતાં ભારત વર્ષની ધરતી જો ટકી રહી હોય તો આવી સતી સ્ત્રીઓના સતને હિસાબે ટકી છે. વીરબાઈમાં બેઠા છે, ચોલી અને ધોકો પડ્યા છે. સંત કેમ નહીં આવ્યા હોય? સાધુ ક્યાં ગયા છે? વગડાની માલિપા વિલાપ કરે છે, પધારો ને, હું તમારી રાહ જોઉં છું, તમે ક્યાં ગયા? પણ વિલાપ સહન ન થતા આકાશમાંથી આકાશવાણી થઈ, સતી સતી ધન્યવાદ છે તમને દેવી. તમારી પતિ ભક્તિને ધન્યવાદ છે, તમારા મનોબલને ધન્યવાદ છે. હે માં, હે સતી, તને લાખો ધન્યવાદ છે. હું તો તમારી પરીક્ષા કરવા માટે આવ્યો તો દેવી, મારી કસોટી માંથી તમે પાસ થઈ ગયા, સફળતા તમને મળી ગઈ. હવે તમે પાછા પધારો, જોડી ધોકો લઈ જગ્યાની માલિપા પધરાવજો, એની પૂજા કરજો, ભગવાન નું સ્મરણ કરજો, સતી પરમાત્મા નું સ્મરણ કરજો. આકાશવાણી મુજબ જોડી ધોકો લઈ સતી હાલતા છે. ભક્તરાજ નો આ જીવન નો શું યુગ હશે ભાઈ, વિચાર તો કરો. જલારામ તો સાધુ સંતો ની સેવા કરે છે, બસ પરમાત્મા માં જીવન અર્પણ કરી દીધું. એવામાં સતી પાછા જગ્યામાં આવ્યા, આવી જોલી અને ધોકો આપ્યા. આજ પણ જગ્યાની માલિપાઈ જોલી અને ધોકો પડ્યા છે, હજારો માણસો એના દર્શન કરી જીવનને ધન્ય ધન્ય કરે છે. કોમદી જાઓ જલારામની જગ્યામાં, જરૂર આના દર્શન કરજો,
હવાર ને હાજ એમની અવિરત પૂજા થાય છે આજની ઘડી સુધી. પણ સંત પણા સેલા નથી તો દોયલા છે ભાઈ. સંત ને ધીરે 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 અવસ્થા મંડી થવા. ભક્ત શિરોમણી જલારામ હવે તો શરીર મીનું થાકવા, પોતાને એક દીકરી હતા જમનાબાઈ, અને જમનાબાઈને એક દીકરો હતો, એનું નામ હતું કાળોભાઈ. સંત જેવું જીવન જીવતો હતો, પણ એ કાળાભાઈને એક દીકરો હરિરામ. એ જગ્યાના સાનિધ્યની માલિપા જ પૂજ્ય જલારામ બાપા પાસે જ રહેતા હતા. નાનપણની માલિપા ન્યા રાખ્યા હતા. એકવાર પોતે નિશાલે જાય છે હરિરામ, એને જોગી જલારામ એટલું કે છે, બાપા બેટા ક્યાં જાઓ છો? નિશાલે જાઉં છું, ભણવા જાઉં છું. ના, આપણે ભણવું નથી. હે, પાછા વાળો નથી ભણવું. નથી ભણવું તો ના. પાસે બહાડી પોતાના મોઢામાંથી પ્રસાદી કાઢી લઈ હરિરામને કીધું, લે બેટા આ પ્રસાદી ખાઈ જા. એ પ્રસાદી મુખમાં મૂકી શરીરની માલિપા એક એવી ચેતના આવી, શરીરની માલિપા એવો એક ઝણકાર થયો, અને માથે હાથ મૂકી અને જલારામ એટલું બોલ્યા, બેટા જાઓ સુખી થઈજો. અને જલારામ બાપાના પ્રતાપે હરિરામ થોડું ભણ્યા હતા, કઈ ન બન્યા એમ કયો તો ચાલે, પણ સંત ની કૃપા ઉતરીને ચારે ચાર વેદ મોઢે થઈ ગયા. ગીતા મોઢે, રામાયણ મોઢે, પુરાણ મોઢે, કારણ સંત ની કૃપા ઉતરી, સંત નું સાનિધ્ય સેવું તું, અને એક પ્રસંગ એવો આવ્યો, એક દિવસ એવો આવ્યો જેનું ઈ જવાનું અમર પટો નથી ભાઈ. ભક્ત જલારામને એની સંધ્યા મંડી દેખાવા, ધીરે ધીરે મહાપ્રયાણ કરવાની તૈયારીમાં પડી ગયા. અહો નિશ રામનું સ્મરણ કરે છે, કારણ હવે તો જવું છે, હવે રજા લેવી છે. અને એ દિવસ આવી અને ઉભો રહ્યો. સંવત 1937 ની મહાવતી દશમ ને બુધવારે ભજન કરતા કરતા પોતાના સેવકોને સદબોધ દેતા દેતા ભક્ત શિરોમણી શ્રી જલારામ બાપાએ દેહ તજી પ્રભુ પદ પામ્યા ભાઈ, જેનો આજની ઘડી સુધી જય જયકાર બોલાય છે. નવખંડમાં જેની નામના નીકળી એને ઓછું નહોતું સહન કર્યું, સહન બહુ કર્યું છે. બે પ્રસંગો મને યાદ આવે છે, સંતોને જમાડે, અવિરત સેવા કરે, એમાં વીરપુરની માલિપા એક માણસ ટીલ્યો, એનું નામ એમ કીધા કરે, મસ્કરી કરે, જલારામ વિમાન આવશે ને તેડવા સ્વર્ગનું, આટલી બધી સેવા કરો, અન્નદાન કરો તો તમને વિમાન તેડવા આવશે ને. જલારામ એમ કેતા, હા ભાઈ ટાણું આવશે ત્યારે આવશે. ઓલો મસ્કરી કરતો તો સાધારણ સ્થિતિનો માણસ, જેતપુર થી વસ્તુ લઈ આવે ને વીરપુરમાં વેચે, એમાં એકવાર જલારામ રથ જોડીને હામે મળ્યા, હાલ ભાઈ આવું છે ને વિમાનમાં બેહવા. માણસ બોલ્યો, આ વિમાન ક્યાં છે, આ તો રથ છે, રાજા મહારાજાએ મોકલ્યો છે,
તમારા માટે મોકલે, અમારા માટે થોડા મોકલે. જોકે જલારામ એટલું બોલ્યા, ભાઈ રથ નથી આ, વિમાન છે બે, હાલ મારી હારે. ના ના, તું તો ગમે ત્યાં રથમાં બેહીને જાતો હો ભાઈ, અમારે ધંધો હોય, કામ હોય, અમે તારી હારે ક્યાં આવી. જલારામ ખૂબ કીધું, માન્યો નહીં. રથ હાલતો થયો. વીરપુરના પાદરની માલિપાએ માણસ આવ્યો, ગામના પાદરમાં ચિતા ભલે છે, દાગુઓ બેઠા છે. અને આવીને કીધું, ભાઈ કોણ ગુજરી ગયો, કોણ દેવ થયો. માણસોએ વાત કરી, ભાઈ તને ખબર નથી, ના આપણે નોધારા થઈ ગયા, આપણો આધાર જલારામ જોગી ગુજરી ગયા. જલારામ ગુજરી ગયા? હા, બોલો. માણા પોક મોટી મૂકીને મીડો રોવા, એને એમ થઈ ગયું કે હાય હાય હું પાપ્યો, હું ન સમજી શક્યો એને. માણસોએ કીધું, રો કા ભાઈ, કે મને હમણાં હામા મળ્યા હતા, મને એટલું કીધું વિમાનમાં બેહી જા, હાલ આવવું હોય તો. પણ હું વિમાનમાં બેહી સંતની હારે ક્યાંથી જઈ શકું, હું તો કઈક જન્મનો પાપ્યો છું ભાઈ. એવા માણસોને પણ પરચા દીધા. આજ તમે આજની ઘડી સુધી જો, જલારામની જગ્યામાં જે માણસ માનતા કરે એને જરૂર દયા કરે, જરૂર એની ધા સાંભળે. એકવાર એક દરબાર બહુ કીધા કરે કે મારે ગંગા જમના નાવા માટે જવું છે, મને રજા આપો. કે ભાઈ વરહતી પછી જાયજો એમ જલારામ કે. બહુ મહિના કહેવાને ત્યારે એટલું કીધું કે ભાઈ તમે તમારે જવું હોય ગંગા જમના કાલ જાયજો, પણ આજ વેલા હોવા માટે આવજો, કઈ કામ નથી પણ વેલા આવજો. દરવાજામાં ખાટલો ઢાલી અને દરબાર સુતા છે, બરાબર મધરાતનું ટાણું થયું. દરવાજો ખીખડ્યો, આંખ ઉગાડીને જોયું, સફેદ વસ્ત્રો ધારણ કરેલી બે સ્ત્રીઓ નીકળી, માથે બેડા છે, પાણી રેડી અને પાછ્યું ગયું. અને એમ થયું કે હું સપનું છે શું છે, શરીરને ડંડોલું, બહુ વિચાર કરી, આંખો ચોલ્યું, ખોખારા ખાધા, ઉભા થઈને ફર્યા, કોઈ કઈ દેખાણું નહીં. પણ વિચાર થયો, ના ના સપનું તો નહોતું. બીજે દી બાપુએ જલારામ બાપુને વાત કરી કે આ સપનું હોય કે ગમે હોય, પણ બે સ્ત્રીઓ આવી હતી. જલારામ જોગી એટલું બોલ્યા હતા, બાપુ તમે એમ કહેતા હતા ને મારે ગંગા જમના જવું છે, એ ગંગા જમના આવ્યા હતા, સંતનું સમાગમ હોય, અન્નનું દાન થતું હોય ને, ત્યાં ગંગા જમના આવી અને પીવાના પાણીમાં આવી અને જળ રેડે છે બાપુ, હવે જાવું તમારે ગંગા જમના? ના બાપા, હવે થોડું જવાય, અહીંયા જો ગંગા જમના આવતા હોય તો હવે ત્યાં સુકામે ધક્કો ખાવો જોઈએ. આજની ઘડી સુધી દેગડા ઉઘાડા રહીએ છે, એમાંથી હવું પાણી પીએ છે, તોય કોઈને કાંઈ થતું નથી, એ જબરજસ્ત સત છે. હરિરામ બાપાના દીકરા ગિરધર બાપા થયા, અદભુત રીતે એને વહીવટ ચલાવ્યો, પિતાના રાહે અન્નનું દાન કર્યું, અને થોડા સમય પહેલા એમણે પણ દેહનો ત્યાગ કર્યો, અને આજે પણ એમના વંશજો વહીવટ ચલાવે છે. આવા જ્ઞાને મીઠો આવકારો આપે છે, અન્નનું દાન કરે છે. આજ પણ વીરપુરની જગ્યામાં જાઓ એટલે હૈયાની માલિપા ટાઢક થાય છે.